જય હિન્દ. આપ જોઈ રહ્યા છો સીએન સીસીટીવી ન્યૂઝ. મે હું છું કિંજલ. તિલકવાડા તાલુકાના દેવલિયા ખાતે તિલકવાડા તાલુકાના નર્મદા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ડીઝલ પેટ્રોલના ભાવ વધારો સામે વિરોધ પ્રદર્શનમાં રેલી કાઢવામાં આવી હતી. તિલકવાડા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને દેશ તથા દેશવાસીઓ અને તમામ વર્ગના લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પ્રજાજનોની હાલત ખૂબ જ નાજુક છે. લોકોનો આર્થિક આયોજન ખોરવાઈ ગયું છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેવામાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર વારંવાર પેટ્રોલ ડીઝલમાં અને જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરેલ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણમાં હોવા છતાં, ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વારંવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભાવ વધારો કરી આર્થિક સંકડામણ અનુભવતા લોકો પર અન્યાય કરી રહી છે. જેથી લોકડાઉન અને ત્યારબાદ અવારનવાર વધારેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક પરત ખેંચાય. આ ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ ભાવ વધારો પરત ખેંચાય અને લોકોને રાહત આપે તેવી માંગ સાથે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા દેવલિયા ચોકડી ખાતે રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ જણાવ્યું હતું કે જો વહેલી તકે સરકાર પગલાં નહીં લે તો વધુ આંદોલન તેઓ કરશે. બ્યુરો ચીફ વાસુ સાની સાથે રાજેશ ચૌહાણની ખાસ રિપોર્ટ.